અમીરગઢ તાલુકાના જેથી ગામે 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હરસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જેથી ગામ ગયેલ હતા ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય તેમજ 1 આખલો સહિત કુલ 13 પશુઓના મોત થતાં પશુપાલક ઉપર આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પશુપાલકના પોતાના પશુઓના મોત થતાં પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે પશુપાલકે સરકાર પાસે વળતરની સહાયની માંગ કરી હતી. પશુપાલકે પોતાના પશુધનને રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલ હતા ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુઓનું મોત થયેલ હતું. પશુઓનું મોત થતાં પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સા ડૉક્ટર જોશીને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પશુઓનું કયા કારણસર મોત નિપજ્યું હતું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ માલુમ પડશે. અત્યારે તો પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત ફંગોરી બની છે. અશુકરણા વાસિયા, ZSTV, અમીરગઢ. હરસનભાઈ સાહેબ, મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની સા જેથી ગામ રહે છે. સાહેબ, 12 ગાયો અને 1 આખલો મરી ગયો સાહેબ. એનું સેવ સરકાર સહાય આપે સાહેબ, બહુ ગરીબ માણસો છે, મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ? તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7-8 લાખની છે સાહેબ. એ પૂરેપૂરું નુકસાન હશે ને તમારું? નુકસાન બાકી નથી, એનો ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો. સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે હાલ આવે તો સારું છે, મરી જશે ભાઈ મારો. હું જેથી ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે, અને આ ખારાના વ્યા છે જે ગાયોવાળા છે, એમને બહુ મોટું નુકસાન થયું છે. 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું 8 અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે. અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે, સ્થળ ઉપર જ છે. તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જેટલી જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી. ગરીબ લોકો મરી જાય, ગરીબ લોકો છે.